જિલ્લા મથક પાલનપુર શહેરમાં આવેલ વડીલ વિશ્રાંતિ ગૃહ ખાતે બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ દ્વારા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જિલ્લાના પ્રવાસે હોય તેમના સ્વાગત માટે એક અનોખા અંદાજમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના વિવિધ મંડળોના 351 બોટલના લક્ષ્યાંક સામે 407થી વધુ યુવાઓએ રક્તદાન કર્યું હતું. જિલ્લામાં ક્યાંય પણ થેલેસેમિયાથી પીડાતા બાળક હોય કે બ્લડ કેન્સરના રોગી હોય કે પછી કોઈ પણ ઇમરજન્સી સમયે જરૂરિયાતમંદ લોકોને સરળતાથી બ્લડ મળી રહે એ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ ગિફ્ટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, ગુજરાત વેરાવસિંગ નિગમના ચેરમેન મગનલાલ માળી, પૂર્વ ભાજપ પ્રમુખ રાણાભાઈ દેસાઈ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હરેશભાઈ ચૌધરી સહિત યુવા ભાજપના કાર્યકરો, હોદ્દેદારો અને જિલ્લાના તમામ મંડળના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે 407 જેટલી રક્તની બોટલ જમા થઈ હતી ત્યારે આ ભેગા થયેલા રક્તથી આવતીકાલે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની રક્ત તુલા કરવામાં આવશે. આવતીકાલે 3 તારીખે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ જ્યારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવવાના છે અને મા અંબાના ચરણોમાં પોતાનું શિસ્ત ધરાવીને શિસ્ત ઝુકાવીને જ્યારે બનાસકાંઠાના પ્રવાસે નીકળવાના છે, તો અંબાજીથી લઈ દાંતા, પાલનપુર, ડીસા એ તમામ જગ્યાઓએ પોતે લોકોનું અભિવાદન ઝીલવા, કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલવા આવી રહ્યા છે. ત્યારે આજે ભારતીય જનતા યુવા મોરચા બનાસકાંઠા જિલ્લા દ્વારા હરેશભાઈની ટીમ દ્વારા એમનું રક્તતુલાનું સન્માનના કાર્યક્રમના ભાગરૂપે આજે રક્તતુલા રાખવામાં આવી હતી અને એક ટાર્ગેટ હતો 351 બોટલ બ્લડનો, કે જે થેલેસેમિયા અને કેન્સરના દર્દીઓ માટે કામ આવે, તો એ 450 જેવું તો નોંધાઈ ચૂક્યું છે. એટલે લોકોને પણ સી આર પાટીલ સાહેબ આવે છે ત્યારે કાર્યકર્તાઓમાં, લોકોમાં, શુભેચ્છકોમાં ખૂબ મોટો ઉત્સાહ જોવા મળે છે અને હું પણ યુવાન ટીમોને તો અભિનંદન છે જ, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકોને જે મંડળમાં રહેતા હોય અને સી આર પાટીલ સાહેબનો આવતીકાલે પ્રવાસ હોય તો આપ સૌને પણ પધારવા માટે એમનું અભિવાદન કરવા માટે આમંત્રણ આપું છું અને આપણે સૌ સી આર પાટીલ સાહેબને ભારતીય જનતા પાર્ટીની એકતાના દર્શન કરાવીએ એવી વિનંતી છે. ભારત માતા કી જય. ભારતીય જનતા યુવા મોરચા બનાસકાંઠાની ટીમે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય સી આર પાટીલ જ્યારે બનાસકાંઠાની ભૂમિ પર આવી રહ્યા છે ત્યારે એમને આવકારવા માટે થઈને એક ખાસ સેવાયજ્ઞ આજે રૂપે એમને સ્વાગત કરી રહ્યા છે. 350 બ્લડની બોટલોનો બ્લડ ડોનેશનનો કેમ્પ અને એના માધ્યમથી થેલેસીમિયા અને કેન્સરગ્રસ્ત બાળકોને બ્લડ પહોંચે ને એ પણ આવી કોરોના મહામારીના સમયમાં, એની સામે તમે જોઈ શકો છો કે યુવાનો બ્લડ ડોનેશન કરવા માટે થઈને બહાર વેઇટિંગમાં બેઠા છે. 407 યુવાનોએ રજિસ્ટ્રેશન કર્યું છે એટલે આવી કોરોના મહામારીના સમયમાં થઈને 407 યુવાનો જ્યારે 350ના ટાર્ગેટ સામે રક્તદાન કરતા હોય એટલે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની યુવા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને આ એકત્રિત થયેલા રક્તના માધ્યમથી આવતીકાલે પ્રદેશ અધ્યક્ષશ્રીનો રક્ત તુલાનો કાર્યક્રમ ડીસા મુકામે કરવામાં આવશે.